વિસાવદર કેશવ ક્રેડિટ સોસાયટીના સભાસદનું સ્નેહ મિલન વિસાવદરના બીએપીએ સ્વામિનારાયણ મંદિર જીવાપરામાં મળ્યું હતું, જેમાં સોસાયટીના સભાસદને વિસ્તૃત કેશવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના ક્યારથી થઈ તે અંગેની માહિતી વિનોદભાઈ બરોચિયા કેશવ ક્રેડિટ સોસાયટીના સ્થાપક પ્રમુખ દ્વારા અપાયેલી. ગુજરાતમાં હાલ 23 શાખાઓ ધરાવે છે અને 51,000 સભાસદોની બહોળી સંખ્યા ધરાવે છે. કેશવ ક્રેડિટ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માનવીને નજીવા દરે લોન આપીને નાના માણસોનું જીવન ધોરણનું સ્તર ઊંચું લાવવું, સોસાયટી દ્વારા સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને સુસંસ્કૃત અને જવાબદાર નાગરિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સભાસદ સ્નેહ મિલનમાં જૂનાગઢ કેશવ ક્રેડિટ સોસાયટીના વિનોદભાઈ બારોચિયા, હરજીવનભાઈ ઢોલરિયા, વિસાવદરના સંયોજક એચડી ગજેરા, સોસાયટીના જોઈન્ટ ડાયરેક્ટર ચંદ્રવદન ચૌહાણ, બ્રાન્ચના કર્મચારી ગણમાં મેનેજર મિલન સાવલિયા તેમજ તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આભાર દર્શન ચંદ્રેશભાઈ કાચા દ્વારા કરવામાં આવ્યું હતું. કેશવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજે વિસાવદર અંદર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેશવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના RSSના કાર્યકર દ્વારા 1997માં કરવામાં આવી હતી. આજે 23 બ્રાન્ચો છે, કુલ 51,000 સભાસદો છે, સાથે સાથે 1,65,00,000ની ડિપોઝિટ છે, 165 કરોડ ડિપોઝિટ છે અને 125 કરોડની લોન આપી છે. આ સંસ્થા માત્ર નાના લોકો પરિવાર માટે અને છેવાડાના માણસ સુધી જ્યાં લોકો લોન નથી આપતા એવા લોકોને માટેની આ સંસ્થા છે અને આવનારા દિવસોમાં સામાન્ય માણસ પણ લોન લેવા માટે કોઈ બીજી બેંકોમાં કરતાં ઓછા વ્યાજે અમે આપીએ છીએ. સાથે સાથે છેલ્લા દિવસોમાં જ્યારે મુખ્યમંત્રી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આપણે લોન આપીએ છીએ, એમાં 5% ઓછું વ્યાજ લઈએ છીએ અને ડિપોઝિટમાં 5% વધારે ઇન્ટરેસ્ટ આપીએ છીએ. એવી રીતે પૂર્વ સૈનિકો માટે પણ આ એવી સ્કીમ છે, બહેનો માટે પણ અત્યારે નવી સ્કીમ લોન્ચ કરી છે, જેમાં સામાન્ય ડિપોઝિટની લોન કરતા ડિપોઝિટ કરતાં 50 પૈસા વધારે આપણે આપીએ છીએ અને આવનારા દિવસોમાં આખા ગુજરાતની નહીં પણ ભારત વર્ષની અંદર આ મલ્ટી સ્ટેટ સોસાયટી છે અને ગમે ત્યારે ગમે જગ્યાએ આપણે એનું બ્રાન્ચો શરૂ કરી શકીશું. અને ખાસ કરીને વિસાવદરની અંદર આજે 700 સભાસદો છે, 3 કરોડની લોન છે અને 125 કરોડની આપણે ડિપોઝિટ છે, તો આવનારા દિવસોમાં વિસાવદરનો વિકાસ થાય એ માટેની આ સંસ્થા કાર્યરત છે.